મહાનગરપાલિકા દ્વારા શાક માર્કેટ વિસ્તારમાં લારી ધારકો અને ફેરિયાઓને હેલ્થ કાર્ડ કઢાવવાની અપીલ કરવામાં આવી હતી। છેલ્લા એક સપ્તાહથી ભાવનગર શહેર જિલ્લામાં લોકલ ટ્રાન્સમિશનના પગલે કોરોનાએ કહેર વર્તાવ્યો છે, ત્યારે મહાનગરપાલિકાએ કોરોનાના ફેલાતા વાયરસને અટકાવવા માટે શહેરના લારી ધારકો અને ફેરિયાઓને એક સપ્તાહ સુધીનું હેલ્થ કાર્ડ બનાવી તેમના આરોગ્યની ચકાસણી કરવાનું આયોજન કર્યું છે। છતાં લારી ધારકો અને ફેરિયાઓ દ્વારા ઓછા પ્રમાણમાં હેલ્થ કાર્ડ કઢાવવામાં આવી રહ્યું છે, ત્યારે મહાનગરપાલિકાના અજીતસિંહ સોલંકીની આગેવાની હેઠળ શાક માર્કેટ વિસ્તારના લારી ધારકો અને ફેરિયાઓને હેલ્થ કાર્ડ ઇસ્યુ કરાવવા અપીલ કરાઈ હતી। અને જો લારી ધારકો અને ફેરિયાઓ દિવસ 5માં હેલ્થ કાર્ડ નહીં કઢાવે તો તેમને હેલ્થ કાર્ડ વગર વેપાર ધંધો શરૂ નહીં કરવા દેવામાં આવે તેમ જણાવ્યું હતું। આજે ઉપરથી જે સૂચના મળવામાં આવી છે કોવિડ-19 ના હિસાબે કે હેલ્થ કાર્ડ બધાને ફરજિયાત જરૂરી છે, કેમ કે સંક્રમણ વધવા માંડ્યું છે, એના હિસાબે કે લારીવાળા, ફેરૈયાવાળા, ફ્રૂટવાળા આ બધાને અત્યારે આપણે સૂચના આપી છે કે જેની પાસે હેલ્થ કાર્ડ નહીં હોય એને 5 દિવસ પછી બેસવા દેવામાં આવશે નહીં। એટલે એ લોકોને સેન્ટર આપેલા છે કે એ સેન્ટરે જઈ અને ત્યાં આધાર કાર્ડ અને 2 ફોટા લઈને જાય એટલે એને હેલ્થ કાર્ડ કાઢી દેવામાં આવશે। એ બાબતની અત્યારે સૂચના આપવાની કાર્યવાહી ચાલુ છે।